ધોરણ 7 વિજ્ઞાન ચેપ્ટર 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો. તો ભૌતિક અને રાસાયણિક ફેરફાર, જે ફેરફાર બાહ્ય રીતે હોય તે ભૌતિક ફેરફાર. રાસાયણિક ફેરફાર એટલે કે તેની સંરચના જ જો બદલી જાય તો એ ફેરફાર કેવો હોય? રાસાયણિક ફેરફાર. હવે એના વિશે આગળ જોઈએ. રોજિંદા જીવનમાં આપણી આસપાસ ઘણા ફેરફારો જોવા મળે છે. આ ફેરફારોમાં એક અથવા એક કરતાં વધુ પદાર્થનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, તમારી મમ્મી તમને ખાંડમાં પાણી કે સાકર ઓગાળીને ઠંડુ પીણું બનાવવાનું કહે છે, તો ખાંડનું દ્રાવણ બનાવવું એ ફેરફાર કહેવાય. પહેલાં અલગ પદાર્થ છે, પછી અલગ છે. તે જ રીતે દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા પણ ફેરફાર કહેવાય. કેટલીક વાર દૂધ ખાટું થઈ જાય તો દૂધનું ખાટું થવું એ પણ ફેરફાર છે. ખેંચેલું રબર બેન્ડ પણ ફેરફાર દર્શાવે છે. તમારી આસપાસ થતા 10 ફેરફારોની યાદી બનાવો. પ્રસ્તુત પ્રકરણમાં કેટલીક પ્રવૃત્તિ કરીએ અને ફેરફારની પ્રકૃતિનો અભ્યાસ કરીએ. વ્યાપક રૂપે જોઈએ તો ફેરફાર 2 પ્રકારના છે. એક તો ભૌતિક ફેરફાર અને બીજો રાસાયણિક ફેરફાર. તેમાં ભૌતિક ફેરફાર જોશું. અહીંયા જુઓ, કાગળ છે એના ટુકડા કર્યા. કેટલા ટુકડા થયા? પહેલાં અડધો એનો અડધો. તો આવી જ રીતે એના આગળને આગળ ટુકડા થતા જ ગયા, પણ કાગળનું દ્રવ્ય બદલ્યું નહીં. એની ખાલી કાગળના ટુકડા નાના નાના થઈ ગયા, એટલે સાઈઝ બદલી ગઈ. એવી જ રીતે જે બ્લેકબોર્ડ હોય એમાં ચોકના ભૂકાને ભીંજવીને પાછો એને સૂકવી દઈએ. પછી કાચ કે પ્લાસ્ટિક હોય એમાં બરફ લઈને એને તડકામાં મૂકી દઈએ તો શું થશે? એનું પાણી બની જશે, પણ રહેશે તો પાણી. પાણીમાંથી પેટ્રોલ બનશે નહીં. હવે જુઓ, અહીંયા શું જે બીજું છે કે લાકડાની સાવચેતી કીધું છે. અગ્નિની જ્યોત સાથે કામ કરતા હોય તો સાવધાન રહેવું, અને જો કરવત હોય એની પટ્ટીને ચીપિયાથી પકડી રાખવાની અને ગેસના છેડા બીજા છેડે ગેસના સ્ટવની જ્યોત રાખો. થોડીક મિનિટ રાહ જુઓ તો કરવતની પટ્ટીના ભાગમાં રંગમાં ફેરફાર થશે. હવે કરવતની પટ્ટીના છેડાને સ્ટવની જ્યોત પરથી અલગ કરો. છેડાનું અવલોકન કરો તો ત્યાં કાળો રંગ થઈ જશે. હવે પ્રવૃત્તિ, આગળની પ્રવૃત્તિ પરથી જોયું કે કાગળ તથા ચોકનો ટુકડો બંનેના માપમાં ફેરફાર થશે. માપમાં બીજો કંઈ ફેર થશે નહીં. બંનેને પાણીની પછી બીજી પ્રવૃત્તિ છે, પાણીની અવસ્થામાં ફેરફાર. ઘનમાંથી પ્રવાહી બને છે અને ઓલી વરાળવાળી પ્રવૃત્તિમાં વાયુમાંથી પ્રવાહી બને છે. તો એમાં પણ શું થશે? બીજું કંઈ ફર્ક થશે નહીં. વધીને રંગમાં પરિવર્તન થાય છે. તો પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે. તો એવો ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહે છે. ભૌતિક ફેરફાર સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે. આવા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી. જે કાગળવાળી હતી એમાંથી કાગળમાંથી તો પ્લાસ્ટિક તો નહીં બની જાય, અથવા તો કાગળમાંથી લાકડું નહીં બને. તો પદાર્થ તેનો તે રહેશે, ખાલી તેના પરિમાણ એટલે કે કદ જ બદલે છે. તો આ ભૌતિક ફેરફાર જોયું. હવે છે રાસાયણિક ફેરફાર. લોખંડને કાટ લાગવા જેવા ફેરફારથી તમે પરિચિત છો. લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેની સપાટી પર કથાઈ રંગનું સ્તર બની જાય છે. આ પદાર્થને કાટ કહે છે. આ પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહે છે. બગીચા અથવા ખેતરના લોખંડના દરવાજા, તેમાં રાખેલા લોખંડના બાંકડા તથા લોખંડની કોઈ પણ વસ્તુને ખુલ્લામાં રાખી હોય તો તેને કાટ લાગે જ છે. તમે જોયું હશે કે ઘરમાં રાખેલી કુહાડી, હથોડી વગેરે થોડા દિવસ સુધી ખુલ્લા વાતાવરણમાં રહે તો પણ તેને કાટ લાગે છે. રસોડામાં ભીનો લોખંડનો તવો કે તાવડી થોડા સમય સુધી વાપર્યા વગર મૂકી રાખવામાં આવે તો પણ કાટ લાગે છે. કાટ એ ખરેખર લોખંડ નથી, પરંતુ કાટ એ લોખંડથી જુદો પદાર્થ છે જે લોખંડ ઉપર જમા થાય છે. તો આવા આપણે નવા ફેરફાર જોઈ શકીએ. હવે પ્રવૃત્તિ છે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાની. તો શું કીધું છે? જો સળગતા મેગ્નેશિયમના તાર કે પટ્ટીને લાંબા સમય સુધી જોયા કરવી હાનિકારક છે. તો એમાં શું થશે કે આપણી આંખ છે તેમાં થોડીક એકધારું જોશે તો ઝાંખું દેખાવા મળશે, એકદમ જ્યોત પ્રકાશિત જ્યોતથી જોશે. એટલે મેગ્નેશિયમનો જે તાર, નાનો તારનો ટુકડો લેવાનો અને એના છેડાને કાચ પેપર વડે ઘસીને એને મીણબત્તીના છેડા પાસે રાખશો તો એકદમ તેજસ્વી સફેદ પ્રકાશથી સળગવા લાગશે. જ્યારે સંપૂર્ણ સળગી જાય ત્યારે તેમાં આપણે સફેદ પાવડર મળશે. આ શું રાખ મેગ્નેશિયમ જેવી જ દેખાય છે? તો કે ના, મેગ્નેશિયમની પટ્ટી અલગ હતી, રાખ અલગ હતી.
મેગ્નેશિયમને સળગાવ્યું તો સળગશે કોની હાજરીમાં? ઓક્સિજનની. તો સમીકરણ કેવું થશે? મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, તો શું બની જશે? એમ જી ઓ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આપણે જે રાખ મળી કઈ છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ સમીકરણ ગણિતના સમીકરણ કરતાં અલગ છે. આવા પ્રકારના સમીકરણમાં તીરનો અર્થ એ થાય કે બંને તબક્કે રાસાયણિક સમીકરણને સંતુલન કરવાનો પ્રયાસ કરેલો નથી. હવે આ રાખને થોડાક પાણી સાથે ભેગી કરી દેવાનું, જલીય દ્રાવણ બનાવવાનું. પછી આપણે લિટમસ ટેસ્ટ કરશી તો એના ઉપરથી ખબર પડશે કે ભૂરું લિટમસ પત્ર લાલ બને છે શું, કે લાલ ભૂરું બનશે. તો આ કસોટીના આધારે જલીય દ્રાવણનું એસિડિક અથવા તો બેઝિકમાં વર્ગીકરણ કઈ રીતના કરશો? તો જે પાણીનું દ્રાવણ બન્યું છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ, અને એમાં પાણી નાખ્યું તો શું બનશે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે લિટમસ પત્ર વડે ટેસ્ટ કરશું તો ખબર પડશે કે હાઇડ્રોક્સાઇડ તે બેઝ છે, તો મેગ્નેશિયમ બળીને મેગ્નેશિયમ ઓક્સાઇડ જેવો નવો પદાર્થ બનાવે છે, અને આ ઓક્સાઇડ છે તે પાણી સાથે ભળી અને કેવું બેઝ તત્વ ધરાવે છે? હાઇડ્રોક્સાઇડ જેવો, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવો નવો જ પદાર્થ બને છે. તેથી આ ફેરફાર રાસાયણિક ફેરફાર કહેવાય છે.